થરાદ પોલીસે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. લાકડા માફિયા ઉપર પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે. તો થરાદ વિસ્તારમાં થતું લીલા લાકડાનું નિકંદન અટકાવવા પોલીસે ટ્રેક્ટર ઝડપી ફોરેસ્ટને સોંપ્યું છે. જ્યારે એક તરફ થરાદ ધારાસભ્ય લોકોને વૃક્ષો વાવવા અપીલ કરે છે, તો બીજી બાજુમાં તેમના જ મત વિસ્તારમાં થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન. તો ફોરેસ્ટ વિભાગ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો થરાદ પોલીસે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. લાકડા માફિયા ઉપર પોલીસની લાલ આંખ પણ જોવા મળી રહી છે. તો થરાદ વિસ્તારમાં થતું લીલા લાકડાનું નિકંદન અટકાવવા પોલીસે ટ્રેક્ટર ઝડપીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યું છે. જ્યારે એક તરફ થરાદ ધારાસભ્ય લોકોને વૃક્ષો વાવવા અપીલ કરે છે, તો બીજી બાજુમાં તેમના જ મત વિસ્તારમાં થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન. તો ફોરેસ્ટ વિભાગ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હમણાં અમને થરાદ ડિવિઝનમાં એવું જાણવા મળ્યું છે કે લોકો ગેરકાયદેસર રીતે લાકડા કાપી અને એનો ધંધો કરે છે, અને આ પ્રવૃત્તિ અત્યારે ખૂબ બેફામ ચાલે છે એવી અમને માહિતી હતી. એટલે અમે હાલમાં 3-4 કેસ પણ કરેલા છે લાકડાના જે ટ્રેક્ટરો ભરેલા હોય છે, અને આ બિલકુલ વેપાર કરવાના ઈરાદે માટે થઈને આ લોકો વૃક્ષો કાપે છે. ખરેખર વૃક્ષનું જતન કરવું જોઈએ, અને વૃક્ષ આપણે એક મોટું વૃક્ષ બનાવતા 20-20 વર્ષનો સમય નીકળી જાય છે. એવા મોટા મોટા વૃક્ષો આ લોકો જે લાકડાના માફિયાઓ છે એ લાકડા કાપે છે, અને અમે એ દિશામાં અત્યારે ખૂબ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. છેલ્લા 10 દિવસમાં અમે 3-4 આવા લાકડા ભરેલા ટ્રેક્ટરો પણ જપ્ત કરેલા છે, અને ફોરેસ્ટ ખાતાને અમે રિપોર્ટ પણ કરેલા છે, અને ફોરેસ્ટ ખાતા એની ઉપર એક્શન પણ લેશે. તો આવી પ્રવૃત્તિ ન થાય એટલા માટે થઈને પ્રજાને પણ અમે કહીએ છીએ કે ભાઈ વૃક્ષ છે, વૃક્ષ વાવવા જોઈએ, વૃક્ષનું જતન કરવું જોઈએ. એક વૃક્ષને મોટું થતાં 20-20 વર્ષ જેટલો સમય વયો જાય છે. તો આવી રીતે નાના એવા ફાયદા માટે થઈને વૃક્ષનું છેદન ન કરવું જોઈએ, અને આવા કોઈ વૃક્ષના માફિયાઓ હોય તો તેની ઉપર કડક કાર્યવાહી થાય એટલા માટે થઈને પોલીસને પણ માહિતી આપવી જોઈએ.